છેલ્લા કેટલાય સમયથી વરસાદે હાથ તાળી આપી છે ત્યારે વરસાદને રીઝવવા માટે અનેક ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે આજે મંગલપુર ગામે ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠથી વરસાદ સારો આવે તે માટે પ્રાર્થના કરાઈ. માલપુરના મંગલપુર ગામે પવિત્ર શ્રાવણ માસના સમાપનને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગામમાં પિતૃમોક્ષ માટે તેમજ છેલ્લા ઘણા દિવસોથી રિસાઈ ગયેલા વરસાદને રીઝવવા માટે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે, જેમાં વ્યાસપીઠથી પૂજ્ય ગાયત્રી દેવી શુક્લા રૂપાલવાળા હાલ આજોલ આશ્રમના સ્વમુખી કથાનું રસપાન કરાવવામાં આવે છે. આજે કથાના પાંચમા દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો મનોરથ ઉજવવામાં આવ્યો અને વ્યાસપીઠ ઉપર કથાકાર પૂજ્ય ગાયત્રી દેવી શુક્લા દ્વારા વરસાદને મનાવવા માટે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરાઈ હતી. ભગવાન કૃષ્ણના 12 સ્વરૂપને ટોપલામાં લાવી નંદ બાબાએ લાલાને પરણા પારણે ઝુલાવ્યા હતા. આમ અરવલ્લી જિલ્લામાં હાલ ફક્ત 60% જેટલો જ વરસાદ થયો છે, ત્યારે ખેતીવાડીને જીવતદાન મળે, નદી નાના કૂવા તળાવ છલકાઈ જાય અને પશુધન પણ તરશે ને ના મરે તે માટે પ્રાર્થના કરાય છે. આ ભાગવત સપ્તાહમાં મુખ્ય યજમાન તરીકે સ્વર્ગીય ગોપાલસિંહ રાઠોડના પુત્રો કિરપાલસિંહ રાઠોડ અને જયેન્દ્રસિંહ રાઠોડ રહ્યા હતા. આમ વરસાદને રીઝવવા અને પિતૃમોક્ષ માટે મંગલપુરમાં સુંદર ધાર્મિક કથાનું આયોજન કરાયું. નમન પંડ્યા, જેડ ટીવી, અરવલ્લી.